આ બાબતે મેં બહુ વ્યવસ્થિત રીતે વાત મૂકી છે ગુજરાતની જનતા સામે કે કોઈ પણ સમાજના પ્રશ્નો માટે સમાજના આગેવાનો જયારે બહાર આવે અને એ આવે છે શું કામ બાદ કે રાજકીય પક્ષ તરીકે અને એ જે સત્તામાં બેઠેલા 22 વર્ષથી તમામ સમાજની જે મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓને ધ્યાને લઈ એના પર પોતાના સમાજના પ્રશ્નો લઈને બહાર આવ્યા છે. હવે એ પોતાના પ્રશ્નો લઈને બહાર આવે ત્યારે 3 વર્ષથી સતત પાટીદાર સમાજ કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી સામે એટલે કે સત્તા સામે લડી રહ્યા છે કે મારા સમાજને આ પરિસ્થિતિની અંદર છે, અમારી આ પરિસ્થિતિ છે, અમને આ લાભ આપો અને અમને ફાયદો આપો. હવે આવી ચર્ચા કરતા કરતા જયારે વિપક્ષમાં બેઠેલાનું કામ એ જ છે કે કોઈ પણ સમાજના કચડાયેલા વર્ગ હોય, વ્યક્તિ હોય કે સમાજની કોઈ પણ પરિસ્થિતિ હોય એની અંદર સાથે ઉભું રહેવાની વાતની અંદર પણ એમાં ક્યાં કોંગ્રેસનો ઠેકો લીધો એને અને ક્યાં કોંગ્રેસની વાત કરી. કોંગ્રેસ પક્ષની વાતની જવાબદારી પોતાની છે ઓલરેડી કે વિરોધ પક્ષમાં બેઠેલા કોઈ પણ સમાજને મુશ્કેલી હોય અથવા તો એની સામાજિક સુરક્ષાનો પ્રશ્ન હોય અથવા તો એને યુવાનોની રોજગારીના પ્રશ્નો હોય અથવા તો મહિલા સુરક્ષાના પ્રશ્નો હોય અથવા ખેતીના પ્રશ્નો હોય. આ તો હાર્દિકભાઈએ તો 3 પ્રશ્નો વાત કરી છે તો ત્રણે પ્રશ્નો તો ઓલરેડી 22 વર્ષથી કોંગ્રેસ લડી રહી છે ભારતીય જનતા પાર્ટી સામે. અને આજે જે ભારતીય જનતા પાર્ટીએ જે દેશની અને ગુજરાતની હાલત જે કરી છે 22 વર્ષ પર્ટિક્યુલર ગુજરાતમાં એ જ બતાવે છે કે તમામ સમાજ આવ્યા આદિવાસીઓને જંગલનો લાભ નથી મળતો, ઓબીસી સમાજને એના પોતાની પરિસ્થિતિના પોતાના પ્રોબ્લેમો છે, પાટીદાર સમાજ એના પ્રશ્નો લઈને લડે છે અત્યારે. ત્યારે મારો બેઝિક પ્રશ્ન એ છે કે કોંગ્રેસ પક્ષનું કામ શું છે? કોંગ્રેસ પક્ષનું એ જ કામ છે કે હાર્દિકભાઈ જે પ્રશ્નો લે છે એ પ્રશ્નો માટે અમારી પણ એ રીતે સંમતિ હોય, સ્વાભાવિક વસ્તુ છે. અને હાર્દિકભાઈ બોલે કે ભાઈ નહીં, અમારે કોંગ્રેસ પક્ષ સાથે રહેવું જ પડે. આજે હું તમને કહું કે અમને રેશમાબેન જો એમ કે અમને ભારતીય જનતા પાર્ટી તકલીફ પડી છે એમ તો એ બહાર નીકળે તો અમે એને સપોર્ટ આપીએ.